તો ગુજરાતમાં ચૂંટણીનો માહોલ કેવો છે આપણે સમજવાની કોશિશ સતત કરી રહ્યા છીએ અને અલગ અલગ વર્ગના લોકોની સાથે આપણે મુલાકાત કરી રહ્યા છીએ. શોપિંગ કરવા જે લોકો આવ્યા છે પર્ટિક્યુલરલી પૈસા ખર્ચવા માટે તો તૈયાર છે, પણ મોંઘવારી નડે છે નથી નડતી, ઘણા બધા આસ્પેક્ટ છે સમજવાની કોશિશ કરીએ. સર આભાર પહેલાં તો, અને જે પ્રકારે જોઈ રહ્યા છીએ આ વખતે તો ખાસ્સી એવી ગરમાહટ છે, કેમ કે નવી નવી પાર્ટીઓ આવી છે, નવા નવા કેન્ડિડેટ્સ, લગભગ બધે જ નવા નવા કેન્ડિડેટ્સ છે, તો કયા પ્રકારનો માહોલ જોઈ રહ્યા છો? માહોલ તો હમણાં અમદાવાદમાં છોડીએ તો ગુજરાતમાં પણ અત્યારે હું 5 દિવસથી મારા એક ઓફિશિયલ કામ પર એરપોર્ટ પર છું અને ત્યાં દરેક પ્રકારના રાજનીતિ, બહુજન સમાજ પાર્ટી, પછી ભારતીય જનતા પાર્ટીના મોટા મોટા જે દિગ્ગજ નેતાઓ કહીએ એ બધા આજે મહિનાથી જ અમદાવાદમાં, ગુજરાતમાં છે. કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ બી બધા અમદાવાદમાં છે. ઇવન આ વખતે તો આમ આદમી પાર્ટીના બી દિગ્ગજ નેતા તમે જોશો તો બધી જગ્યાએ જોવા મળશે તમારે, દિલ્હી અને પંજાબના. તો રિયલમાં આ વખતે જોવા જઈએ તો બધા વર્ષો કરતાં આ વર્ષે ચૂંટણીનો માહોલ બહુ જ ગરમ છે. મુદ્દા શું લાગી રહ્યા છે આ વખતે જો ચર્ચા કરીએ તો, અને ખાસ મોંઘવારી છે કે પછી કોરોના પછી આ પહેલી ચૂંટણી છે રાજ્યમાં, તો એવું લાગે છે તમને કે એનું કંઈ મુદ્દા થશે? મુદ્દા તો દર વખતે હોય છે, એ વખતે આ વખતના બી એ જ મુદ્દા છે જે કોમન ચૂંટણી મુદ્દા કોઈ દિવસ ના આવ્યા જ નથી. 1947થી મુદ્દા એ જ છે, ગરીબી હટાવ, બેરોજગારી, પછી મોંઘવારી, મુદ્દા તો એના એ જ રહેવાના છે. 5 વર્ષ પછી બી ચૂંટણી થશે ને ભવિષ્યમાં તો પણ મુદ્દા એના એ જ. ફેવર કોને મળે એમ લાગે? ફેવર તો તમને બી ખબર છે, મને બી ખબર છે કે ગુજરાતમાં જો કદાચ ના આવે પણ ભારતીય જનતા પાર્ટી તો આવશે જ, કેમ કે મૂળ ગુજરાતથી જ બધી જગ્યાએ છવાયેલું છે, તો ભારતીય જનતા પાર્ટી આવશે. ચલો થોડું આગળ વધીએ, બીજા બધા લોકોને પૂછવાની કોશિશ કરીએ. સાહેબ તમે પહેલાં તો એ સમજાવો કે તમને લાગે છે કે આ વખતે કંઈ પરિવર્તન થાય એમ છે કે પછી એના એ જ લોકો બધા આવશે? એના પરિવર્તનો થશે નહીં, પણ એના એ જ લોકો આવવાના છે. અચ્છા, ભારતીય જનતા પાર્ટી જ આવવાની. સુખ સુવિધાઓ બધી મળી રહે છે બધાને, લોકોને બધાને શાંતિ, ધંધા પાણી બધાને મળી, રોજગાર બધાને મળી રહે. તો મોંઘવારી લાગતી નહીં, શોપિંગ બધું લોકો ફૂલફોલ કરી રહ્યા? મોંઘવારી લાગતી નથી, બધા ફૂલ તૈયારીમાં છે ને, સારામાં સારું છે. જે પ્રકારની સ્થિતિ અત્યારે બની છે આ વખતે શું છે, નવી નવી પાર્ટીઓ ઘણી આવી અને મુદ્દાઓ જે જૂના હતા હેલ્થકેર હતા, ઘણા બધા મુદ્દાઓ, તમને લાગે છે કંઈ મતલબ અસર કરશે આ વખતે એવું લાગે? કઈ અસર નહીં, બધી એમની મત છે. અચ્છા, ભાજપ જ આવશે, એ જ આવશે. તો આ હેલ્થ કેર છે, મતલબ આ હોસ્પિટલને લગતા મુદ્દાઓ હતા, પછી પૂલને, કુદરતી છે બધું એટલે તો દેવાનું છે, તો થોડું ઘણું. અને મોંઘવારી અહીંયા તો ભીડ જોઉં છું કે એવું લાગતું નથી કોઈને નડતી, તો કોઈ નડે એવું નહીં, એ તો જે છે પડો પડો. આમે આવે આમે આવે એવી છે જ ને, બધાને નથી એવું ને બધું છે. અચ્છા મેમ, ને લાગે છે તમને કે મોંઘવારી કઈ ટુરિસ્ટ હૈ હિન્દી મતલબ આપકો ગુજરાત મેં ઇસ બાર ઇલેક્શન કે ટાઈમ પે આયે હૈ, આપકો તો બહાર ભી દેખ રહે હૈ, યહાં પે ભી દેખ રહે હૈ, આપકો લગતા હૈ એસા કુછ કી ઓર કોઈ પરિવર્તન કુછ લગ રહા હૈ એસા, ઇસ બાર માહોલ કૈસા આપ દેખ રહે હૈ યહાં આયે તો? નહીં, હમે તો પહેલે જૈસે લગ રહા હૈ, મતલબ પહેલે તો હમ આયે નહીં, લેકિન હમે તો કૂલ હૈ, ઇટ ઇઝ વેરી કૂલ. યહાં એસે કોઈ દંગા ફસાદ જૈસી ચીજ નહીં હૈ, ઝઘડા વઘડા નહીં હૈ, મતલબ ઇલેક્શન મેં લોગ કૂલ હૈ, કામ હૈ, જૈસે ઉન્હોને ડિસાઈડ કર લિયા હૈ કે વોટ વી હેવ ટુ ડુ, એસે લગતા હૈ. અચ્છા, તો વહી જો પુરાની ચીજે ચલી આ રહી હૈ વહી લગતા હૈ એસા. આફ્ટર ઓલ આફ્ટર ઇલેક્શન હી પતા ચલેગા ક્યા હૈ ક્યા નહીં હૈ. ઇલેક્શન માં શું માહોલ લાગે છે, મોંઘવારી તમને લાગે છે લોકો અહીંયા કઈ રિસ્પોન્સ આપી રહ્યા તમને એવો કઈ? ના, મોંઘવારી તો ખાસ છે નહીં, સમય પ્રમાણે તો બધું હોવું જોઈએ ને, મોંઘવારી કઈ કહેવાય નહીં. મુદ્દા એવું લાગે છે આ વખતે કઈ બદલાયા હોય કે પછી એ જ જૂના મુદ્દાઓથી ઇલેક્શન ચાલી રહ્યું? ઇલેક્શન પહેલા જે હતું એનું એ જ રહેવાનું ને, મુદ્દા તો આવતા જ રહેવાના છે, ને ચૂંટણીમાં જે ચૂંટાય છે બીજેપી જવાની છે, બાકી બીજી કે કોઈ સરકાર. નવી પાર્ટીઓ આવી કઈ ફરક? કાંઈ ફરક ન પડે એમ, કાંઈ નો ફરક. અચ્છા, અને તમે અમદાવાદના કે બહારથી આવ્યા? બહારથી આવ્યો, ભાવનગર. ભાવનગર, તો ભાવનગરમાં જીતુભાઈ આટલા વર્ષોથી ચાલ્યા આવે છે, તમને લાગે છે એમને જ મળશે? હા, અચ્છા, બે સંકોચ મળશે, જીતુભાઈ આવશે. અમારા ગારેધાર તાલુકામાં કેશુભાઈ નાકરાણી આવશે. આ ઇલેક્શનને લઈને બેઝિકલી હું સમજવાની કોશિશ કરી રહ્યો છું કેવો માહોલ છે. અચ્છા, આપ કલકત્તા છે? હા, તો કલકત્તા મેં આપને દેખા હુઆ હૈ, તો ઇતને સાલ સે તો એક હી દીદીજી ચલ રહી હૈ, લેકિન ગુજરાત મેં ભી મોદીજી ચલ રહે હૈ ઇતને સાલ. મોદીજી આના હી ચાહિયે. અચ્છા, આ ગઈ આપકો ખુશી હૈ, મતલબ વો આતે હૈ તો આના જો વિકાસ હૈ. હા, જો તકદીર ખરાબ છે બંગાળ મેં નહીં આયા મેં, બંગાળ કા તકદીર ખરાબ હૈ, મોદી કા નહીં. મેં વહી પૂછના ચાહ રહા થા કે આપને તો વહાં પે દેખ રખા હૈ, તો વો દેખને કે બાદ ગુજરાત કૈસા લગતા હૈ? ગુજરાત બહોત હી
अच्छा है, बहुत अच्छा रहेगा और होने वाला है और आगे भी। तो वही सरकार रहेगी, मोदी सरकार ही रहेगी। अच्छा अच्छा, बंगाल भी आना चाहिए। आपको कैसा लग रहा है गुजरात में? बहुत अच्छा लग रहा है, बहुत अच्छा लग रहा है। बंगाल में भी आना चाहिए। अच्छा, बंगाल में भी गुजरात चाहिए, बंगाल में भी बीजेपी आना चाहिए। भाई वाह, क्या बात है। तो सर कहे छे के भाई अमने त्यां हवे कई परिवर्तन आवुं जोईए, केम के आटला वर्षोथी एक ज सरकार जोई रह्या छे। सरकार इस बार क्या लग रहा है आपको, इलेक्शन में कैसा माहौल लग रहा है? कोई भी आ सकती है सर, ऐसा कोई एकदम न्यूट्रल है ये? मतलब कांग्रेस के पास चांस है इस बार, ऐसा लग रहा है? लमसम चांस है, बाकी तो। और आम आदमी पार्टी इस बार गुजरात में एंटर हुई, आपको लग रहा है कुछ असर होगा उससे? नहीं सर, ऐसा कुछ नहीं होगा, नहीं लग रहा है बिल्कुल। और मुद्दे आपको लग रहे हैं, महंगाई वगैरह लोगों को परेशान? महंगा तो बहुत है। यहाँ पे शॉपिंग करने आए, कैसा लग रहा है? बहुत महंगा है। अच्छा, महंगा बहुत है, लेकिन कोई सरकार का कुछ फिक्स नहीं है। हाँ। इस बार कोई भी आ सकता है। अच्छा, कोई भी आ सकता है, कोई फिक्स नहीं है। अच्छा, इसके अलावा कोरोना के बाद पहली बार है इलेक्शन, तो आपको लग रहा है सेंटिमेंटल इम्पैक्ट कुछ होगा लोगों को? 100% होगा। अच्छा, 100% होगा, क्योंकि बहुत लोग परेशान इतने ज्यादा हुए है, कोरोना में हुए है, बहुत ज्यादा परेशान। मतलब सोच समझ के वोट देंगे लोग। 100% सोच समझ के ही देंगे, किसको देते अब तो टूटने के बाद ही पता। पेट्रोल है, दाल वगैरह देख लो, बहुत ज्यादा, बहुत ज्यादा बढ़ गया है। दूध का देखो सर, बहुत बहुत ज्यादा है। बाकी स्टेट में बढ़ गए, अभी तो यहाँ पे नहीं बढ़े अपने। हाँ, बहुत ज्यादा बढ़े हैं सर, बहुत ज्यादा बढ़ गए। सामान्य लोग को परेशानी बहुत ज्यादा है, बहुत ज्यादा है। अच्छा। तो लोग सोचेंगे, 100% लोग सोचेंगे क्या करना है। आइए ना, जो अहमदाबाद ना, जो तुम्हें ना ना जूनागढ़, जूनागढ़ तो जूनागढ़ में तो आ वक्त नवा कैंडिडेट छे। हां, तो પછી જૂનાગઢ ના મુદ્દા શું છે બેઝિકલી? ટ્રાફિક આતે નવા રસ્તા તો બનવા માંડ્યા છે આમ તો? હા, અમુક બાકી છે રસ્તા બનવાના ને મેન ચાંગ કોરડિયા હા હા જૂનાગઢ। अच्छा, तो तुमने लागे छे के એમને કઈ તકલીફ પડશે, ચેલેન્જ મળશે કઈ સામેથી? ચેલેન્જ જ છે હા, કે સંજયભાઈ કોરડિયા જ આવશે, એ જ આવશે, ભાજપ જ આવશે। પણ મોંઘવારી છે, હેલ્થ કેર છે, આ તો નવી હોસ્પિટલ તો તમને જીએમઈઆરએસ ની બની ગઈ, જે રસ્તાનો બધું આખું છે એના ઉપરથી અમે કહી ને, અમને જે સગવડતા આપી છે સંજયભાઈ એના ઉપરથી અમે કહી। અચ્છા, અમે તો પ્યોર કે ઓલી મેડિકલ કોલેજ બની ગઈ, તમને લાગે છે કે સારી સુવિધા છે? હા, અત્યારે અમારા માટે સારી। હા હા, રોપવે બની ગયો, હવે ટુરિઝમ એ સારું થઈ ગયું ને? હા, સારું જ છે। અચ્છા, એ સિવાય હેલ્થ કેર લાગે છે કે બાકી કોઈ ચેલેન્જ એવા કંઈ નથી લાગતું? નહીં, તો ભાજપ જ આવશે, ભાજપ। ઓકે, તો આપણે જૂનાગઢ છે, ભાવનગર છે, બધા અલગ અલગ લોકોની સાથે વાત કરી, ઇવન અમદાવાદના પણ લોકો છે, કલકત્તાથી પણ લોકો આવ્યા છે કે જેમની સાથે પણ વાતચીત કરવાની કોશિશ કરી, લગભગ અલગ અલગ પ્રતિસાદો છે, પણ હા, અમુક ચેલેન્જીસ મોંઘવારીને લઈને જે છે તે જરૂર ભારતીય જનતા પાર્ટી નડે એવું લાગી રહ્યું છે। કેમેરા પર્સન